પાટિયાનો સિરપેચ બનાવીશું. એના માટે એક ચોરસ ચોકી લીધી છે, જેમાં બે કાણા હોય એવી, અને સફેદ મોતી. હવે આ હીરાનું ચોકી છે એટલે સફેદ મોતી, પન્ના માણેક હોય તો સફેદ સાથે રેડ, અને પન્ના હોય તો ગ્રીન અને વ્હાઈટ, માણેક હોય તો રેડ ને વ્હાઈટ. હવે આ દોરો હું આજ કોટન દોરો વાપરું છું, મારે કોઈ દિવસ શૃંગાર તૂટતા નથી એનાથી. એવા જ દોરા વાપરવા જોઈએ કે જેનાથી શૃંગાર આમ હલકા અને ઢીલા રહે. કડક દોરા આ ડબલ કરીને પછી આ રીતે એને લગાવવાળા હાથથી ફેરવી લઈએ તો સોયની પણ જરૂર ન પડે. હવે બે મોતી પરોવ્યા, હવે આ ચોકી અને ફરી બે મોતી. એ જ રીતે નીચેના ભાગમાં પણ બે બાજુના મોતી થઈ જાય એટલે આ બંને છેડાને ભેગા કરવાના ને એક મોતીમાં પરોવવાનું. પછી આ રીતે ગાંઠ મારવાની. જે લોકો દોરો બાંધતા હોય એમને પેલો બ્લેક દોરો બાંધી દેવાનો, અને એ ન બાંધવો હોય તો ડાયરેક્ટ કાળા દોરામાં જ આપણે પરોવીએ તો પછી છેડા બાંધવાની જરૂર ન રહે. આના જે છેડા હોય એ જ પછી બાંધવામાં આવી જાય સિરપેચમાં. પેલા ઘણીવાર બધાને બહુ જાડા પડતા હોય દોરા, ડાયરેક્ટ જ બ્લેક દોરામાં કરીએ તો પછી આપણે આ પડછિયા બાંધવાની જરૂર ન પડે. આ જે હોય એને જ આપણે લગાવવાળા હાથ તો લાગે જ એટલે એક જ થઈ જાય, કેમકે પડછિયા થોડા જાડા હોય અને બહુ નાના સ્વરૂપ હોય છોટા, તો એમાં પછી બાંધવામાં ફાવે નહીં. પડછિયા બહુ જાડા રહે, ખાસ કરીને ચિત્રજીમાં તો ફાવશે નહીં. તો આ પાટિયાનો સિરપેચ છે જે કુલેની ઉપર ધરાય છે. કુલે ઉપર ત્રણ સિરપેચ ધરે છે, હીરા પન્ના અને માણેકનું. તો એ આ રીતે આવે છે વગર કલંગીનું, અને પાટિયાનું સિરપેચ કહેવાય.